જુઓ કેમ છો વાલા મિત્રો, તમે બધા મજામાં હશો અને નવા વ્લોગમાં આપ સર્વેનું સ્વાગત કરીએ છીએ. અને ઘણા દિવસથી વિડીયો નથી બનાવી શક્યા, કારણ તો ઘણા હતા, તમને બતાવી પણ ના શકાય એવા બધા વરાપ નથી આપ્યો અને હમણાં સંગીતા જમવાનું બી બનાવી દીધું સવારમાં. અને અમારા વિસ્તારમાં હમણાં કેવું ઉજાણી ચાલ્યા કરે, એટલે આ ગામમાં પેલે ગામમાં અડદના ઢેબરા બને તો સગા વાલે ત્યાં બોલાવે એટલે જમવા જવાનું. પછી અમારા ગામમાં હજી બાકી છે તો પછી પાછા અહીંયા આવશે તો તમને બતાવીશું અને તમે આવજો બધા. અને વરસાદ તો સરસ પડે છે પણ હવે થોડોક વરાપ આપે તો સારું, તો ખેતરો બધા સાફ થઈ જાય એમ છે. નીંદણનું કામ વધી ગયું છે. એક વિડીયો સ્પેશિયલ બનાવવાનો છે કે અમને ખબર બી નહીં પડી કે અમારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા અને અમે વિડીયો ના બનાવ્યો છતાં પણ તમે બધા અમારી ચેનલ સાથે જોડાઈ રહ્યા તે બદલ તમારો દિલથી આભાર સર્વેનો. તો એક સ્ટેપ અમે ક્લિયર કરી નાખ્યું છે, હવે કલાકો થોડા બાકી છે તો આપણી આપ સર્વેની અમારી તમારી બધાની ચેનલ મોનેટાઇઝેશનમાં મોકલી શકીશું. હવે ડાંગર રોપણી ચાલશે ધવલાટી બંધ. અને અમારા વિસ્તારમાં શું કે ડાંગરનો તરુ પણ નાખીએ છે, અમે પણ નાખેલો છે વેચવા માટે. તો હા જજી હા. અને ચાંદલો કઈ ચોંટાડીને છે તું? આ છોકરી છે તું? હે, એ કોણ લગાવી આપ્યો તને? હે, શું ખાવા ગયેલા? હું શું ઢેબરું ખાવા ગયેલા? હા, કોને ઘરે ગયેલા? હે, મામાને ઘરે. પાણી પાઈ દીધું છે હમણાં અને આ સંગીતા થોડું સફાઈ કરી આપે તો બેસી રહે શાંતિથી. અને આ સવારમાં છે ને બહાર કાઢ્યા તો સંગીતા કંઈક મચ્છર બહુ કરડે છે એમ. તો આ એક અહીંયા લગાવ્યું હતું ધુમાડો કરવા અને આગળ પણ બીજું લગાવ્યું હતું પેલી બે જણને. સરસ મજાનું લીલુંછમ વાતાવરણ થઈ ગયું અમારા ઘરની આસપાસ. આરી અહીંયા છે ને થોડી ચોરી અહીંયા રોપી હતી, આગળ પણ છે. આર્યા, એ શું કરે બેટા તું? હે, ચાલ બાપીને આપી દે, બાપીને આપી દે. હવે કઈ ક્યાડ છે? ચાલ ઊભો થઈ જાય, ઊભો થઈ જાય અહીંથી. ચાલ બેટા, ચાલો હવે, ચાલો ચાલો ચાલો, બસ થઈ ગયું. એ કીચડવાળું છે, એ ના ખાય બેટા, એ ના ખાય, નહીં ખાય બેટા, એ નહીં ખાય. દીકરા, એ કોને આપીશ તું મને કે? ચાલ સારું, ચાલ લઈ લે. જો ને ચાર ઉખેડે થોડીક અને આ નાની પાડી છે ને એને આપી દે ને હવે થોડુંક ખાઈ લે ને પછી બગાડ. ચાલ લઈ લે. તો હવે જુઓ, ચપ્પલ પહેરીને નાઈ ધોઈ દીધું, હવે એને આપી દેશે, એ ખાશે થોડી. હવે નહીં જવાનું, બસ બસ બેટા, તેને ખાય, નાની પાડી છે. અને સામે અમારો પાણી પીવાનો હેન્ડપંપ. તો હમણાં વરસાદ રહ્યો છે થોડોક, તો ટાઈમ વગર સંગીતા દૂધ કાઢવાનું છે, કારણ કે સવાર બપોરના આજે વરસાદ ચાલુ છે તો આ ઠંડી લાગે છે. જુઓ ને, આમ શરીર બી કોડવકું કરીને આવ્યું છે ને ગાજવીજ સાથે આવે છે. તો આ ભેંસ વિહાન થાય એવી છે એટલે ગાજવીજ હોય તો બાંધી દેવા પડે. તો સંગીતા કે ચાલો જલ્દી જલ્દી દૂધ કાઢ લઉં, તો હમણાં વાગ્યા છે 4 અને કે દૂધ જ કાઢ લઈએ પહેલાં. આ વરસાદમાં જુઓ ને કિચડમાં દૂધ કાઢવાનું થોડું મુશ્કેલ કામ, પણ દૂધ કાઢ લે. એટલે ચાલ એને ડોસિયાઓ કેળે છે, જલ્દી જલ્દી દૂધ કાઢ લે. એ હાથમાં જ પકડ રાખજો, હમણાં થોડુંક જ નહીં કરતું છે. હવે ચાલો
એકલ હાથે દૂધ કાઢવાનું મને એક હાથે પકડી રાખ પગ પગ વે ને તને આજે તો ગાજે હો સંગીતા હે આજે 3-1 વાગ્યાથી વરસાદ ચાલુ થઈ ગયો છે કઈ કામ થયું નથી કપડાં ધોઈને સુકાસ કરી દીધા અને બીજા પાછી વાર ધોઈ કર્યા કપડાં વરસાદ હમણાં થોડો વરસાદ બંધ રહ્યો એમ કરીને આવ્યા આર્ય હો પાણીમાં આવ્યો જો ને અલબાજુ આર્ય નાની પાડીને વધારે ઠંડી લાગે એમ તો ભેંસોનું પિયર ગણાયા એની પાડી લેવા હારી હા દૂધ કાઢી લીધું આર્ય આ પાણી જો વરસાદ આ પાણી થોડું અહીંયા ભરાઈ રહેશે અમારે અને આ બે નાની પાડીઓને અંદર બાંધીએ ગાયને વધારે ઠંડી લાગતી છે હા શું થાય બેટા ગાજે ને એને આર્ય ઊ એમ કે ચાલો 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 તો આજે રસ્તે પણ અવર જવર એકદમ જ ઓછી છે બહારનું ખોલ દો અને મેં લાવું પપ્પા પશુ બાંધવાનું કામ ચાલુ કરી દીધું છે અને વરસાદ બહુ આટલી તકલીફ પડે ખેડૂતોને જુઓ જુઓ તો વરસાદ પડે જ છે સાટા સાટા અને આવે છે આ મમ્મી આ દેખો એની જાતે જ મમ્મીને નહીં બતી આ તો ધીરે જાય છે પછી કોડ હોય તો તો ના હે મમ્મી માની પાડીને લઈ જશે મમ્મીથી સુટતી નથી થોડોક સમય આપે એટલે ફટાફટ બધા હાથે હાથે લાગી જવાનું હોય કામે ધીરે ધીરે લીધે જો કિચડ થઈ જાય છે દેખો અને અહીંયા બરોબર વર્ષા ચાલુ થઈ ગયો છે એકદમ 10 મિનિટમાં ધૂળ કાઢી લીધું ધોરણ બાંધી દીધા અને વરસાદ ખૂબ ચાલુ થયો